ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે સર બોર્ડ એક્ઝામ નજીક આવે છે, અમે લોકો સ્કૂલ જતા નથી, અમારા ટીચર્સ અમને એવી ધમકી આપે છે કે જો તું રોજ સ્કૂલ ના આવ્યો અને તારી હાજરી 80% ના થઈ તો તને અમે બોર્ડ એક્ઝામનું ફોર્મ નહીં ભરી આપીએ, તારા પપ્પા આવશે, મામા માસી કાકા કાકી બધા આવશે તો પણ અમે ફોર્મ ભરી આપીશું નહીં, તો આવા કેસમાં શું કરવું? તો ખાસ આ વિડીયો જોજો બેટા. હવે છે બોર્ડ એક્ઝામ, બોર્ડ એક્ઝામની અંદર તમારી હાજરી 80% 10th વાળાની અને 12th વાળાની, 12th સાયન્સ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, ડઝન્ટ મેટર, તો જો તમારી હાજરી 80% ના હોય તો શું સ્કૂલ ફોર્મ ભરે અથવા ના ભરે એવી સત્તા સ્કૂલ પાસે છે? તો એકંદરે જોવા જઈએ તો કે હા છે, સ્કૂલ એવું કરી શકે છે, પણ 99.99 કેસની અંદર સ્કૂલ એવું નહીં કરે. કેમ કે સ્કૂલને બતાવવું પડે, સ્કૂલ પાસે ઘણા બધા રીઝન હોવા જોઈએ. છોકરો નહોતો આવતો ત્યારે તમે શું ઇન્ક્વાયરી કરી, તમે કઈ રીતના ડોક્યુમેન્ટ છોકરા પાસેથી વેરીફાઈ કર્યા, છોકરાની ગેરહાજરીમાં. આમ તો સ્કૂલની અંદર દરેક ક્લાસની અંદર 60 છોકરાની સંખ્યા હોય, 60માંથી માની લો કે બોર્ડ એક્ઝામ ચાલે છે, સ્ટુડન્ટ 12th સાયન્સનું છે, ગુજરાતના છોકરાઓ તો એકદમ સારામાં સારા છે, એટલે કે 33ની સંખ્યા ડેલી હોય, તો DEO જે જિલ્લા શિક્ષણ અધિકારી છે પૂછે કે ભાઈ આટલું કેમ ઓછું છે, મેન્ટેન કેમ નહીં થતો ક્લાસ, તો એના પ્રેશરના લીધે ટીચર્સ તમને કહી શકે છે કે 99% તમને 80% હાજરી જોઈશે, અધરવાઇઝ સ્ટુડન્ટ નથી આવતા એનું જે રીઝન છે એ આવું નહીં હોઈ શકે. જો તમે નથી આવતા તો એમને તમને ડરવાની જરૂર નથી, પણ હું એવું નહીં કહું કે ડરવાની જરૂર નથી, હું એવું કહીશ કે તમે સ્કૂલે જાઓ, કેમ કે સ્કૂલે તમે નથી આવતા, 33 જ છોકરા આવે છે, ધીરે ધીરે કરીને 22 આવશે, પછી આવશે 20, પછી આવશે 10, તો માની લો કે એક પ્રોપર ગવર્મેન્ટ ટીચર આ 10 છોકરાને ભણાવે છે, આ ટીચરનું તમે નીચોડી લો, જેટલું પણ એમની પાસે નોલેજ હોય બધું જ નીચોડો, એમને ગવર્મેન્ટ સેલેરી આપે છે, તમે એ ટીચર પાસે બેસો, ભણો, એ ટીચરને કહો મને શીખવાડો સર, તમે 10 છોકરા આવે છે, પછી તમે મને કોન્ટેક્ટ કરજો કે સર અમે સ્કૂલે જઈએ છીએ અને ટીચર અમને નથી ભણાવતા, પછી હું બેઠો છું. હાલ જે શિક્ષણ અધિકારી છે એવું વિચારે છે કે જે પણ શિક્ષકો છે એમની કામગીરી સરખી હોવી જોઈએ, શિક્ષણ અધિકારીઓ જે પણ છે સ્ટુડન્ટના ફેવરમાં હોય છે ઓલવેઝ. જો તમે એવી કચેરી પર જઈને એવું કહો કે અમને સ્કૂલમાં નથી ભણાવતા તો બહુ મોટી એક્શન સ્કૂલ પર લઈ શકે છે, બરાબર? એટલે દરેક અધિકારીઓ તમારા ફેવરમાં હોય છે, 80% વાળી વાત અલગ છે, બટ જો તમે સ્કૂલે જશો અને સ્કૂલે જઈને ભણશો તો તમારા માટે સારું છે. સ્કૂલમાં બહુ ઓછા લોકો આવતા હોય છે અને એક વસ્તુ યાદ રાખજો, દરરોજ સ્કૂલ જવાવાળા ટોપ કરે છે, દરરોજ સ્કૂલ જાય ને એનું આખું ટાઈમ ટેબલ મેનેજમેન્ટ હોય તો જઈ શકે છે. ઇવન કોઈ વિચારે છે કે હું ઘરે બેસીને 90% સ્ટડી કરી શકું છું અને એ સ્કૂલે નથી જતું, તો એને ચિંતા કરવાની મારા મત પ્રમાણે તો જરૂર નથી, બરાબર? થેન્ક યુ.